નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટેની YouTube ચેનલ જસ્ટ યુમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો ખેડૂત મિત્રો, તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ અને ખેતી વિશેની તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી થાય તેવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે રહેલો લાલ કલરનો બટન અને બાજુમાં રહેલો બેલ બટન એટલે કે ઘંટડીને પ્રેસ કરી દેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી છે તમને તરત જ મળી રહે. અને મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો. આમ તમારી એક લાઈકથી અમને ઘણો એવો મોટો મોટિવેશન પ્રાપ્ત થાય છે. આમ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે પાકિસ્તાને ભારતીય રૂ અને કોટન આયાતની મંજૂરી છે તે મિત્રો આપી દીધી છે. આમ પાકિસ્તાનની ઇકોનોમિક્સ કોઓર્ડિનેશન કંપનીએ ભારત સાથે ફરીથી વ્યાપારો છે અને સંબંધો છે તે ચાલુ કરવાની મંજૂરી છે આપી દીધી છે. આમ જેમાં રૂ કોટનયાન અને ખાંડની આયાત કરવાની મંજૂરી પણ સામેલ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની અંદર ચાલુ વર્ષે રૂનું ઉત્પાદન છે તે પ્રતિકૂળ વાતાવરણને કારણે ઓછું થતા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સ્પિનિંગ મિલો દ્વારા એક મહિનાથી સરકારને છે તે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. તેને પગલે મિત્રો રૂ અને કોટન યાર્ડની આયાતને મંજૂરી આપવાની રજૂઆતો છે તે વારંવાર થતી હતી. તેને પગલે પાકિસ્તાનમાં અંદર ચાલુ વર્ષે રૂનું ઉત્પાદન છે તે માત્ર ખાલી 57 લાખ ગાસડી થયું હોવાનો અંદાજ છે. તેની સામે પાકિસ્તાનની જરૂરિયાત છે તે 135 લાખ ગાસડીની છે. આમ મિત્રો, પાકિસ્તાનની અંદર જરૂરિયાત કરતાં 50% ઓછું ઉત્પાદન થવાને લીધે રૂના ભાવ છે તે ચડ્યા છે. આમ મિત્રો, અમેરિકા અને બ્રાઝિલથી રૂની આયાત કરવાથી અંદર પાકિસ્તાનને બહુ મોટો ખર્ચો થતો હતો, એટલે કે લોજિસ્ટિક ખર્ચ છે તે ખૂબ જ મોટો આવતો હતો અને તે પાકિસ્તાનને પરવડે તેમ ન હતો. આ ઉપરાંત અમેરિકા અને બ્રાઝિલથી રૂની ઉપલબ્ધિ પણ ઘટી રહી છે, તેથી પાકિસ્તાને ભારત પાસેથી રૂ લેવાનો હવે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આમ કોટન આયર્નની આયાત થતાં તેમની પાસે બીજો વિકલ્પ પણ બચ્યો ન હતો. વળી હાલ વૈશ્વિક માર્કેટની અંદર ભારતીય રૂ છે તે સૌથી સસ્તું છે મળી રહ્યું છે. આમ પાકિસ્તાનની ઇકોનોમિક્સ કોઓર્ડિનેશન કમિટીના નિર્ણય બાદ ભારત સરકારનો પ્રતિસાદ કેવો રહેશે તે બાબતે હજુ કોઈ પણ સમાચાર મળ્યા નથી. આમ મોટે ભાગે ભારતીય રૂ અને કોટન યાર્ડની પાકિસ્તાને નિકાસ થવા માટે દ્વારો છે મિત્રો તે ખુલી ગયા છે. અને આમ નિકાસ કરવા માટે આ કમિટીને 1-2 દિવસની અંદર ભારત સરકાર પણ કપાસ છે તે નિકાસ કરવા માટેનો નિર્ણય લઈ શકે છે. આમ મિત્રો, જો પાકિસ્તાન ખાતે રૂ અને કોટયાની નિકાસ થશે તો ભારતની અંદરથી 30 લાખ ગાસડી રૂ છે એક્સપોર્ટ થવાનો અંદાજ છે તે વેપારીઓ અને બ્રોકર્સો છે તે અંદાજ મૂકી રહ્યા છે. તેના પગલે મિત્રો ભારતની અંદર પણ કપાસના રૂની અછત હોવાને લીધે આગામી સમયની અંદર ખેડૂતોને કપાસના ભાવ છે તે સારા એવા મળી શકવાની સંભાવનાઓ છે તે વેપારીઓ અને બ્રોકર્સો દ્વારા સેવાઈ રહી છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. ધન્યવાદ મિત્રો. જય જવાન, જય કિસાન.